કોટડા સંગાણીની રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં કરન્સી પૂરતી ન હોવાથી ખાતેદારોને પૂરતા રૂપિયા આપી શકાતા ન હોવાથી ખેડૂત ખાતેદારોની હાલત કફોડી બની છે. ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ પાકનું વેચાણ કરાય ત્યારે પણ ચેકથી પેમેન્ટ થાય છે, જેને વટાવવામાં બેંકોના ધક્કા ખાવા પડે છે. જવાબદાર તંત્ર આ બાબતે ધ્યાન દોરે જેથી ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમ છે. અહેવાલ કલ્પેશ જાદવ, કોટડા સંગાણી. મારું નામ બગડા દિલીપ નારાયણભાઈ છે. હું અરડોઈ તાલુકાનો, અરડોઈ ગામનો, કોટડા સંગાણી તાલુકાનો ડિસ્ટ્રિક્ટ બેંકનો મેમ્બર છું. અમે અહીંયા કેટલા ટાઈમથી આ અરજી કાઢી છીએ, આ પૈસા બદલવા માટે, પૈસા લેવા માટે, પૈસા જમા કરી છીએ, કોઈ પણ વેચાણ કરી તો પણ ચેક આપે છે. અને ચેકમાં અહીંયા અમને 2000 રૂપિયા, 3000 રૂપિયા આપે, ક્યારેક 3-3% થાય તો પણ 2000 રૂપિયા જ મળે છે. અને અમે અત્યારે રવિ પાકનું વાવેતર કરીએ છીએ, બિયારણ લેવું, ખાતર લેવું, મજૂરોને પૈસા ચૂકવવા, ડીઝલ લેવું, કાંઈ પણ બિલ ચૂકવવા, તો કેવી રીતના અમે હાલાકી ભોગવી રહ્યા છીએ. અને બેંક મેનેજરનો સંપર્ક કરીએ છીએ તો કે ઉપરથી પૈસા આવતા નથી. પૈસા આવે તો છતાં 2000 ને 3000 આપે, એમાં અમારે કેવી રીતના અમારું ઘરનું પોષણ કરવું, કે ઘરનો ખેતીનું કામ કરવું, કે બેંકને વહીવટ કરવા, અમારે ખરેખર હાલાકી ભોગવી રહ્યા છીએ. તો સરકાર કાંઈ પૈસા પૂરા પાડતી નથી, બેંકોવાળા ના જ પાડે છે, કે ઉપરથી પૈસા આવતા નથી. પૈસા આવે તો અમને બેંકના સભ્યોને પૈસા આપે ને, અમારા ખાતામાં પૈસા જમા પડ્યા છે, પણ આ લોકો પૈસા આપતા નથી અમને. બેંક મેનેજરનો સંપર્ક કરી છે તો કે ઉપરથી પૈસા આપતા નથી, અમે પૈસા ઉપરથી આપે તો અમને તમને ક્યાં વાંધો છે, પૈસા તમને આપવાના જ છે, પણ કે ઉપરથી પૈસા આવતા જ નથી, શું કરવું? અરે અમે 10 દિવસથી ધક્કા ખાય છે, એમાં એક જ વખત પૈસા હાથમાં આવે છે, એ 4000 જ આવ્યા છે. મારું નામ પરેશભાઈ ખૂંટ છે. હું રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક કોટડા સાંગાણી શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવું છું. અને હાલ જે આપણે કરન્સીની જે પ્રોબ્લેમો છે, અહીં અંદાજે 5000 થી 5500 ખેડૂતોના અમારી પાસે એકાઉન્ટ છે. ઉપરથી જે કંઈ કરન્સી આવે છે, અમે 2000, 3000, 4000 જે રીતે અહીંયા ટ્રાફિક હોય એના પ્રમાણમાં અમે પૈસા આપીએ છીએ. ઉપરથી કરન્સી આવે છે તે પણ 2000 વાળી નોટ આવે છે. અહીં ખેડૂતોને છૂટા લેવાની મેઇન પ્રોબ્લેમ થાય છે. ખરેખર 500 ને 1000 વાળી નોટ જો કરન્સીમાં આવે તો ખેડૂતોને ઘણું આસાન થાય છે. અને બીજી વસ્તુ એ છે કે કરન્સી ઉપરથી અમારે ડિસ્ટ્રિક્ટ બેંકમાં ઓછી આવે છે, જેના હિસાબે ખેડૂતોને વધારે પડતી હાલાકી થાય છે. અહીં ખેડૂતોના ઘણા પ્રશ્નો છે. અત્યારે હાલ રવિ પાકનું વાવેતર હોય તો મજૂરી ચૂકવવા માટે પૈસાની જરૂરિયાત હોય છે, એ પ્રમાણમાં પૈસા ઉપરથી આવતા નથી, જેથી અમે આપી શકતા નથી. અમે અપેક્ષા કરીએ કે RBI ડિસ્ટ્રિક્ટ બેંકોને ડાયરેક્ટ પૈસાની ફાળવણી કરે તો અમે ખેડૂતોના પ્રશ્નો ઘણા બધા હલ કરી શકીએ તેમ છીએ.